નલિયામાં વેપારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। નલિયા ખાતે પોલીસ દ્વારા DYSP યાદવ સાહેબની ઉપસ્થિતિમાં અબડાસાના દરેક સમાજના આગેવાનો અને નલિયા વેપારી અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ કરીને મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર બકરી ઈદની ઉજવણી બાબતે મુસ્લિમ સમાજના ઉપસ્થિત આગેવાનો સાથે હાલ કોરોનાની ગાઈડલાઈનને અનુલક્ષીને બકરી ઈદ ઉજવણી કરવામાં જણાવેલ હતું। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા। આગામી ઈદનો તહેવાર આવી રહ્યો છે અને ઈદના તહેવારને લઈને જે છે અમુક જે સૂચનાઓ હોય કે અમુક જે ગાઈડલાઈન સરકારશ્રીની જે ગાઈડલાઈન છે, પરિપત્રો છે, એ બાબતે આગેવાનો, બંને સમાજના જે આગેવાનો છે, એનો પણ માર્ગદર્શન કરવામાં આવે અને આના કરતાં વિશેષ જે હાલમાં જે કોરોના મહામારી જે ચાલે અને જે અત્યારે આપણે ત્રીજા વેવની જે વાતો ચાલી રહી એ બાબતે વધારે પડતી ચર્ચા જે છે મારે આ મિટિંગ દરમિયાનમાં સમાજના આગેવાનો જોડે એ બાબતે વધારે પડતી ખાસ કરીને ચર્ચા થઈ છે। એટલે ખાસ તો આગેવાનો સાથે અમારે એ જ ચર્ચા થઈ કે ભાઈ જે ધારો કે ઈદની નમાઝ છે તો ઈદગાહને ઈદગાહમાં કારણ કે આપણે વર્ષોથી જોઈએ છીએ કે મોટાભાગે જ્યારે ઈદનો તહેવાર આવતો હોય છે આ રીતે તો ઈદગાહમાં નમાઝની વધારે પડતી પબ્લિકને એમાં અપેક્ષાઓ રહેતી હોય છે કે ત્યાં જે આપણે નમાઝ પડીએ તો આગેવાનો સાથે જે ચર્ચા થઈ એ મુજબ કે ભાઈ ઈદગાહની જગ્યાએ આપણે દરેક મોહલ્લામાં કે દરેક વિસ્તારમાં જે જે મસ્જિદો આવેલી એ મસ્જિદ વાઈઝ જ જો નમાઝ પઢાય તો એ આ અત્યારે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે, કોવિડની ગાઈડલાઈન છે, એ રીતે એનો અમલવારી બી થાય અને લોકોને આપણે વ્યવસ્થિત એમાં એ થઈ શકે અને વધારે પડતી ભીડભાડ ના થાય। આગેવાનો દ્વારા એ જ ખાતરી આપવામાં આવી કે સાહેબ 20-25 માણસથી વધારે ઈદગાહમાં કોઈ નમાઝ નહીં પડે, અમે ખાતરી આપીએ છીએ અને ખરેખર મિટિંગમાં જે છે આગેવાને ખૂબ જ સારો એવો સહકાર આપેલો છે। એ જ રીતે અમે ગઈકાલે નખત્રાણામાં ત્યાં પણ ત્યાં તો બિલકુલ ઈદગાહમાં નમાઝ પડવાની ના જ છે પણ અહીંયા બી ઈદગાહમાં એ લોકોએ કીધું છે 25 માણસો વધારે અમે નમાઝ નહીં પડીએ અને જે સરકારશ્રીના જે નીતિ નિયમો કે અત્યારના જે જાહેરનામા છે કે જે કોવિડના જાહેરનામા છે તમામનું પાલન કરવાની તમામ આગેવાનો ખાતરી આપી છે અને ટ્રાફિકને અને એ જે બાબતોએ અમે જે ચર્ચા કરી PSI સાથે બી ચર્ચા થઈ અને એની હવે અક્ષરશઃ પોલીસ એની અમલવારી કરાવશે અને સુચારુ રીતે નલિયા ટાઉનમાં આ રીતે કોઈ જે ટ્રાફિકના જે પ્રશ્નો છે એ હલ થાય એ પૂરતું અમે પ્રયત્નો કરીશું।